સ્વચ્છતામાં સુરત શહેરે મેદાન માર્યું છે. દિલ્હીમાં સ્વચ્છ સિટીનો રેન્ક જાહેર થયો હતો અને સ્વચ્છતા રેન્કિંગમાં સુરત નંબર 1 બન્યું છે. છેલ્લા 3 વર્ષથી સુરત નંબર 2 પર હતું. મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે એવોર્ડ સ્વીકાર્યો હતો. મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ દ્વારા રેન્કિંગ જાહેર કરાયું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત અને સુરત માટે આજે આનંદનો દિવસ છે તેવું સી આર પાટીલે કહ્યું હતું. પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છતાના આગ્રહમાંથી સુરતે પ્રેરણા લીધી છે. 7 સ્ટાર સાથે સુરત નંબર 1 બન્યું છે. સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે. સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રહરણમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરતું આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને, સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર 1. સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષો વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુરતીઓએ એક થઈને સંકલ્પ લીધેલો, મક્કમતાથી નિર્ધાર કરેલું કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર 1 બનાવીશું અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર 1 બનાવ્યું છે. આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે. સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલી વાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે. આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથ અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ, એમપી શ્રી, એમએલએ શ્રીઓ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો, આ સફળતા માટે બધાનો સાથ સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષાત્કાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું.